भादरवी पूनम निमित्ते अंबाजी बाद शामळाजी मंदिर में भक्तों की भारी भीड़ जोवा मळी। हजारों भक्तों पगपाळा शामळाजी दर्शने पहुंचा। शामळाजी पदयात्रा में भक्तों सहित जिला पोलिस वडाए पण पोलिस स्टाफ साथ दर्शन नो लाभ लीधो। शामळाजी मंदिर में भक्तों मोटा प्रमाण में आवता मंदिर द्वार कलाक वहला खोलवामां आव्या। शामळाजी मंदिर वातावरण भक्तिमय थयुं। तो आज विषय बहुत विगत मेळवीशुं संवाददाता हार्दिक पासेथी। हार्दिक, जे प्रकारे शामळाजी मंदिर नजारो जोवा मळी रह्यो छे, भक्तोमय कनेरो आनंद जोवा मळी रह्यो छे, आप त्यां ज उपस्थित छो, केवो माहोल आप त्यां जोई रह्या छो? प्रीति, ચોક્કસથી જે પ્રકારે ભાદરવી પૂર્ણિમાનો દિવસ હોય ત્યારે અંબાજીમાં ચાચર ચોકમાં જે જન્મેદની જોવા મળે છે, તે જ પ્રકારે યાત્રાધામ શામળાજીમાં પગપાળા રાત દરમિયાન આવેલા ભક્તો જે છે એ હાલ શામળાજીમાં દર્શન કરી રહ્યા છે। હું ભગવાનના દર્શન કરાવી, જે ભક્તો ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી ઘર બેઠા જોઈ રહ્યા છે તેમને ભગવાન શામળિયાના દર્શન કરાવીશ, કારણ કે જે ચતુર્ભુજ અવતાર છે ભગવાન શામળિયાનો, એક કહેવાય કે દૈદીપ્યમાન આ અવતાર ગણવામાં આવે છે, અને સૌથી મોટી આ મૂર્તિ સમગ્ર ગુજરાતમાં ભગવાન કૃષ્ણની છે। ત્યારે વિષ્ણુ અવતાર ભગવાન શામળિયાનું આ જે સ્વરૂપ છે તેને નિહાળવા માટે ચોક્કસથી ભક્તો દૂર દૂરથી પગપાળા આવ્યા છે। પ્રીતિ, વાત કરું આજના દિવસની, તો ભાદરવી પૂર્ણિમાએ 14 રાત્રિએ ભક્તો મોટી સંખ્યામાં આવતા દ્રશ્યો બતાવીશ કે જય શામળિયાના નાદ સાથે ભક્તો અહીં પહોંચી રહ્યા છે। જોઈ શકો છો કે હાથ ઊંચા કરી ભગવાનને નમન કરી રહ્યા છે, અને ચોક્કસથી આ જે ભાવ છે, આ જે લાગણી છે, એ જ બતાવે છે કે ભાદરવી પૂર્ણિમાનું જે મહત્વ છે, અને ખાસ કરીને જે રાત્રિ દરમિયાન ચાલતા આવતા ભક્તો, ખાસ કરીને શ્રાદ્ધ પક્ષની શરૂઆત થાય છે એના પહેલાં દર્શન કરવાનું અંદર મહત્વ હોય છે, ત્યારે મારી સાથે ભક્તો છે એમને વાત કરવાનો પ્રયાસ કરીશ। પછી ખાસ કરીને માહોલ બતાવીશ, કેવો માહોલ છે, કેવું લાગે છે આજે? બસ એકદમ આજે ભાદરવા સુદ પૂનમ અને સાથે સાથે શ્રાદ્ધ પક્ષ પણ આજે ચાલુ થઈ ગયું છે, અને એવું કહેવાય છે કે કેવળ પાપમાંથી મુક્ત કરવા એક જ દેવ છે ભગવાન શામળિયા, ભગવાન જે વિષ્ણુ અવતાર છે। અનેક રૂપ રૂપાય વિષ્ણવે પ્રભુ વિષ્ણવે, દરેક સ્વરૂપ છે આના અંદર સમાયેલા છે, અને આના દર્શન કરવાથી જ બધા જ ભક્તો પાપોમાંથી મુક્ત બને છે। બોલ શામળિયા, એક માહોલ જે ભક્તોમાં જે લાગણી છે ભગવાન પ્રત્યેની, જે ભાવ છે એ ભાવ અહીં પ્રગટ કરી રહ્યા છે, અને આ જ માહોલ જેમ ઉત્તર ગુજરાતમાં અંબાજીમાં જે ભાદર પૂર્ણિમાનું અનિર મહત્વ હોય છે, એ રીતે યાત્રાધામ શામળાજીમાં ભગવાન વિષ્ણુ અવતાર શામળિયા ભગવાનના દર્શન કરવાનું અનેરું મહત્વ રહેલું છે। એટલે કે આજે મોટી સંખ્યામાં દિવસ દરમિયાન લાખો ભક્તો આવશે, જમાવડું છે, મેળાનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા જે ભક્તો આવી રહ્યા છે તેમના માટે કરવામાં આવી છે। પ્રીતિ, હાર્દિક, જે પ્રકારે જોવા મળી રહ્યું છે મોટી સંખ્યામાં લોકો ત્યાં જોવા મળી રહ્યા છે, જે પ્રકારે કતારો લાગી છે લોકોની દર્શન માટે ત્યાં પહોંચી રહ્યા છે, આપ તે જ જગ્યાએ અત્યારે છો, મંદિરમાં કેવા પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે આ ભક્તો માટે? પ્રીતિ, ચોક્કસથી દ્રશ્ય સીધા બતાવીશ આપણને કે વહેલી સવારે 5 વાગે મંદિર ખોલવામાં આવ્યું હતું, અને જે આમ દર વર્ષે 6 વાગે ખુલતું હોય છે, પરંતુ 1 કલાક પહેલાં આ મંદિર ખોલવામાં આવ્યું છે, જે ભક્તો વહેલી સવારથી 1000ની સંખ્યામાં આવે છે। ખાસ કરીને આ વખતે અરવલ્લી જિલ્લા પોલીસ વડા સંજય ખરાત પણ ચાલતા 30 કિલોમીટર તેમને પોલીસ કુમક સાથે પદયાત્રા કરી હતી અને પહોંચ્યા હતા। મારી સાથે લોકો છે, આપ ક્યાંથી આવ્યા છો, કેવો માહોલ છે? જય ભગવાન, હું ચારણવાળાથી આવું છું, રણજીત સિંહ પરમાર। દર પૂનમે ભગવાનના દર્શન કરીએ, દર પૂનમ ભરીએ છીએ, ધન્યતા અનુભવી છે ભગવાન। આપ ક્યાંથી આવ્યા છો, કેવું લાગે? વાંકાનેર થી આવું છું, દર પૂનમે આવું છું, દર્શન કરવાથી મને બહુ શાંતિ લાગે। ભાદરવી પૂર્ણિમા છે, કેવો માહોલ? બહુ સરસ માહોલ છે, પણ સવારે 6 વાગ્યાથી ગર્દી પણ ઘણી છે, અને શામળાજીના સરસ શાંતિથી બધા લોકો દર્શન કરીને આનંદ મેળવે છે, ભગવાનને પ્રાર્થના કરે છે, બસ બધાને સદા સુખી રાખે બસ। ચોક્કસથી મંદિરનો માહોલ બતાવીશ પ્રીતિ, ખાસ કરીને જે ભક્તોની 1000 સંખ્યા ભીડ છે તેવા સંજોગોમાં કોઈ પણ પ્રકારની તકલીફ ન પડે, મંદિર ટ્રસ્ટ દ્વારા પોલીસનું જે બંદોબસ્ત જઈ રાખવામાં આવ્યો છે, લોકો મોટી સંખ્યામાં આવ્યા, જે માહોલ, જે લાગણી ભક્તો વ્યક્ત કરી રહ્યા છે, ચોક્કસથી ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી જે લોકો ઘરે બેઠા છે એ પણ આ દ્રશ્યો નિહાળી શકે છે, ત્યારે ભગવાન શામળિયાના દર્શન કરી ભક્તો ધન્ય બની રહ્યા છે। આ તરફ તમને દ્રશ્યો પણ બતાવીશ કે જે પ્રકારનો માહોલ અહીં જોવા મળ્યો છે શામળાજી મંદિરમાં, અને ભગવાનનો જે સુવર્ણ જે શણગાર કરવામાં આવ્યો છે, જરીવાળા વસ્તુ પહેરવામાં આવ્યા છે, આજનો જે વિશેષ દિવસ છે ભાદરવી પૂર્ણિમા।
પૂર્ણિમાનો, તેને લઈને ચોક્કસથી ભગવાનનું જે ચતુર્ભુજ અવતાર છે, શંખ ચક્ર ગદા સાથેનું જે અવતાર છે, તે ચોક્કસથી આ દ્રશ્યો જોઈ શકાય છે, ભક્તો જોઈ શકે છે. જે આખું ગર્ભગૃહ છે તેને શણગારી દેવામાં આવ્યું છે, અને જે આ માહોલ છે અંદરનો માહોલ યાત્રાધામ શામળાજીમાં જોવા મળી રહ્યો છે. ભક્તો અહીં ભગવાન આગળ શીશ નમાવી રહ્યા છે, એના શીશ ઝુકાવી પ્રાર્થના કરી રહ્યા છે કે સુખ સમૃદ્ધિ આપે, શાંતિ આપે, અને સાથે ભક્તિ આસ્થા સાથે અહીં દર્શન કરી રહ્યા છે. પ્રીતિ બિલકુલ, હાર્દિક આભાર આપનું જાણકારી આપવા બદલ. તો અમારા સંવાદદાતા હાર્દિક પટેલ જે જોડાયા હતા શામળાજીથી, આ પછી દ્રશ્ય જોઈ રહ્યા છો યાત્રાધામ.